Sorry, change. Actually, me, by it. Namo Arihanta. Namo Siddha. चौथे गुण स्थान के गाढ़ अथवा अवगाढ़ सम्यक्त्व होए छे नवमो एनु लगतो छे क्षायिक सम्यक्त्व अथवा गाढ़ अवगाढ़ सम्यक्त्व एक सरखो एटले चौथा गुण स्थान के क्षायिक सम्यक्त्व होए छे एटले चौथा गुण स्थान के गाढ़ अथवा अवगाढ़ सम्यक्त्व होए छे એટલે હોય શકે છે ક્ષણિક વર્તી છે એને તો ગણવું જ નહીં તો આ તો ક્ષય ક્ષણિક હોય અથવા ક્ષયિક હોય આ કાળમાં તો માત્ર ક્ષય ક્ષણિક હોય ક્ષયિક સમ્યક દર્શન હોય નહીં દસમો એટલે ક્ષાયકો એ જ ગાઢ અવગાઢ હોઈ શકે
સર્વ પ્રસંગ તો ગાઢ અવગાઢમાં જ હોઈ શકે, એવો સર્વથા નથી. શ્રુત કેવળે ભદ્રભાવ સ્વામી ક્ષયોપશમિક સમય દ્રષ્ટિ હતા અને એમને અવગાઢ સમય હતો, કેમ કે એમને દ્વાદશાંગીનું જ્ઞાન હતું. તો ગાઢ અવગાઢનો એકાંતિક ક્ષયથી સંબંધ નથી, દ્વાદશાંગીથી સંબંધ છે. એટલે દસ પ્રકાર છે ને, એમાં અવગાઢ સમ્યક્ત્વ કોને કીધું કે દ્વાદશાંગીનું જ્ઞાન થયા પછી જે તત્વમાં શ્રદ્ધા રુચિ ઉત્પન્ન થાય છે એનું નામ અવગાઢ સમ્યક્ત્વ કહેવાય છે. તો શ્રુત કેવલીને દ્વાદશાંગીનું જ્ઞાન હોય છે, ને વર્તમાનમાં આ કાળમાં શ્રુત કેવલી ભદ્રભાવ સ્વામી એ પંચમ કાળમાં જ કહેવાય છે, પંચમ કાળમાં જ એમનો જન્મ થયો હતો. એટલે એમને ક્ષાયિક સમ્યક તો હતો નહીં, એમને ક્ષયોપશમ સમ્યક દર્શન હતું, છતાં એમને અવગાઢ અપેક્ષા. કેમ કે આ જે અવગાઢ છે એ જ્ઞાનની અપેક્ષા છે, શ્રદ્ધાની અપેક્ષા નથી, જ્ઞાનની અપેક્ષા છે. જો શ્રદ્ધા તો ક્ષયોપશમિક હોય કે ઉપશમિક હોય કે ક્ષયિક હોય એમાં તત્વાર શ્રદ્ધાનમાં કોઈ વધારે અંતર નથી. ક્ષયિક એટલા માટે કહેવાય, એમના કોઈ શ્રદ્ધા ઘણી હોય ને ક્ષયોપશમિકમાં ઓછી હોય એવો નથી, પણ સમય પેલો જાય નહીં. પણ આ તો ક્ષયિક ન તો એટલા માટે કે હવે એ શ્રદ્ધા ક્યારેય નષ્ટ થવાની નથી, એ અપેક્ષા એને ક્ષયિક કીધું છે. ક્ષયોપશમિકમાં તો જઈ પણ શકે, ઉપશમિકમાં જઈ પણ શકે, પણ ક્ષયિકમાં એવો નથી. જેટલી નિર્મળતા ક્ષયિકમાં છે એટલી જ નિર્મળતા ઉપશમિકમાં પણ છે. નિર્મળતાની અપેક્ષા ઉપશમિક અને ક્ષયિક એ બંનેમાં કોઈ અંતર નથી. અંતર સમયનો છે કે પેલો ઉપશમિક છે એ ક્ષણિક વૃત્તિ છે અને ક્ષયિક છે તે હવે અનંત કાળ સુધી ચાલવાનું અક્ષય શ્રદ્ધા એનું નામ છે. પણ મુખ્યપણે તો સમય દર્શન શ્રદ્ધા ગુણની પર્યાય છે, એટલે એને જ્ઞાન સાથે તો ડાયરેક્ટ કનેક્શન ના આવે. આવે ને, આ જે સમ્યક્ત્વના અન્ય પ્રકાર બતાવે છે ને, સરાગ સમ્યક્ત્વ, વિતરાગ સમ્યક્ત્વ, અવગાઢ સમ્યક્ત્વ, પરમાવગાઢ સમ્યક્ત્વ, સંક્ષેપ સમ્યક્ત્વ, વિસ્તાર સમ્યક્ત્વ, આ બધા જ્ઞાન અને ચારિત્ર્ય ની અપેક્ષા જ પૂછાય છે. તો હવે સરાગ અને વિતરાગ સમ્યક્ત્વ કઈ અપેક્ષા લેવા, ચારિત્ર્ય ની અપેક્ષા જ સમ્યક્ત્વના ભેદ કર્યા છે કે સરાગ ચારિત્ર સાથે જે શ્રદ્ધા હોય એનું નામ સરાગ સમ્યક્ત્વ, વિતરાગ ચારિત્ર ની સાથે જે શ્રદ્ધા હોય એનું નામ વિતરાગ સમ્યક્ત્વ. એવો તો અવગાઢ એટલે કે દ્વાદશાંગીના જ્ઞાન સાથે જે તત્વાર શ્રદ્ધા હોય એનું નામ અવગાઢ સમ્યક્ત્વ, અને કેવળ જ્ઞાન સાથે જે શ્રદ્ધા હોય એનું નામ પરમ અવગાઢ સમ્યક્ત્વ. કાલે એ સમ્યક્ત્વના દસ પ્રકાર એટલા માટે કાલે લીધા હતા. આ કાળમાં સિદ્ધાંતમાં બધાને ક્ષયોપશમિક સમ્યક દર્શન હોય છે. હવે એમાં આપણે વ્યક્તિ સાપેક્ષ જવું નહીં. શ્રુત કેવળી ભદ્રભાવ સામુ હોય કે કુનકુન સ્વામી હોય કે કૃપાળુ દેવ હોય કે સિદ્ધાંત બધાને સાથે એક સરખો લાગે છે, બાકી ભગવાન જાણે. કેવળીને સમ્યક દર્શન કેમ નહીં હોય? કેવળી સમ્યક દર્શન એટલે શ્રદ્ધા છે, એ આત્માનો ગુણ છે, એનો ફળ પ્રગટ થઈ ગયું કેવળના છે એવો નથી, એ ગુણ પૂર્ણ પ્રગટ થાય. શ્રદ્ધા એક ગુણ છે, એટલે ત્યાં પરમાવગાઢ એટલે શ્રદ્ધા ગુણ પરિપૂર્ણ રૂપથી પ્રગટ થઈ ગયો છે ત્યાં. તો હવે એ ગુણ જો જતો રહેતો હોય તો પછી તો આત્મા એ નષ્ટ થઈ જાય. તો પછી સિદ્ધ ભગવાન ને કહેવાય, સિદ્ધ ભગવાન હોય ને, આઠ જે મુખ્ય ગુણ છે એમાં પહેલો ગુણ ક્ષયિક સમ્યક્ત્વ. હા, સિદ્ધોના જે મુખ્ય આઠ ગુણ કીધા છે ને એમાં સૌથી પહેલો ક્ષયિક સમ્યક્ત્વ છે એનો. તો સમ્યક્ત્વ જે જે આત્માના ગુણો છે તે ક્યારેય નષ્ટ થતા નથી, એમની વિશુદ્ધિ શુદ્ધિ પૂર્ણતા થાય.
જેમ કે એક્ઝામ્પલ ક્ષમા, સિદ્ધ ભગવાનમાં ક્ષમા છે કે નહીં? જો ક્ષમા એમાં નહીં હોય તો ક્ષમા ગુણ ક્ષમા ભાવ ખતમ થઈ જાય. એમાં ક્ષમા હોય ને, એટલે એકચ્યુઅલી ક્ષમા કરવા માટે આપણે ક્ષમા કોને સમજીએ? કોઈ આપણે કઈક કોઈ અપરાધ કરે ને આપણે એને માફ કરી દે, એનું નામ ક્ષમા. તો આ તો એક ક્ષમાની ક્રિયા કરી. ક્ષમા એક ભાવ છે, એ ભાવ છે તે કોઈ પણ ક્રિયા વગર શાંત રહેવું, એનું નામ ક્ષમા. કોઈ પ્રતિક્રિયા નથી. સિદ્ધોમાં એવા પ્રકારની ક્ષમા છે કે તમે એમને અહીંયાથી ભગવાન મહાવીર સિદ્ધ થઈ ગયા, હવે તમે એમને નમસ્કાર કરો તોય ઠીક છે, નહીં કરો તોય ઠીક છે, કોઈ ગાળો દે તોય ઠીક છે, કોઈ ક્યાં કરે તોય ઠીક છે, નિંદા સ્તુતિ કોઈથી લેવું દેવો, આ અક્ષય ક્ષમા કહેવાય છે. એમ ક્ષમા માર્દ વાર્જ સત્ય શૌંચ તપ ત્યાગ આકિંચન્ય બ્રહ્મચર્ય આ બધા ગુણો સિદ્ધ ભગવાનમાં છે, સ્વભાવરૂપ થઈ ગયા છે. પહેલા ક્ષયોક્ષમિક હતા, જ્યારે તે મુનિ અવસ્થામાં હતા તો આ બધા ક્ષયોક્ષમ રૂપે હતા, હવે ક્ષયિક રૂપે તે પરિણમિત થઈ ગયા છે. એમ સમ્યક દર્શન વિશે પણ એવા પ્રકારથી જાણવું જોઈએ. તો ગાઢ અને અવગાઢ ક્ષયિક સમ્યક્ત્વ સાથે સર્વથા સંકળાયેલું નથી. કોઈ દ્વાદશાંગીનું જ્ઞાન હોય ક્ષયોક્ષમિકને તો એને પણ અવગાઢ સમ્યક્ત્વ થઈ શકે છે. ગાઢ અને અવગાઢ નો એક જ અર્થ છે. કોઈ ગાઢ છે, કોઈ અવગાઢ છે. અગાઢ એક અલગ વસ્તુ છે. અગાઢ એટલે એ સમ્યક પ્રકૃતિ જનિત દોષ છે. ત્રણ પ્રકારના દોષ છે ને, ચલ મલ અને અગાઢ, એ દોષ છે. તો એ અપેક્ષા એટલે સમજો. દસ કોઈ પ્રશ્ન છે આ સંબંધે? સમ્યક દર્શન સંબંધી કોઈ હોય તો પૂછો, આગળ ચાલે. જે પણ સમ્યક દર્શન જે કાળમાં જે પ્રકારથી સંભવિત હોય તે સમ્યક દર્શનનો આપણે સન્માન કરવો જોઈએ. દસમું, દેવ ગુરુ તત્વ અથવા ધર્મ અથવા પરમાર્થને તપાસવાના ત્રણ પ્રકાર છે, કસ છે તાપ. એમ ત્રણ પ્રકારે કસોટી થાય છે. સોનાની કસોટીને દ્રષ્ટાંતે ધર્મ બિંદુ ગ્રંથમાં છે. પહેલા અને બીજા પ્રકારે કોઈમાં મળતા પણ આવે, પરંતુ તાપની વિશુદ્ધ કસોટી શુદ્ધ જણાય તો તે દેવ ગુરુ અને ધર્મ ખરા ગણાય. કસ છે અને તાપ આ ધર્મ બિંદુ ગ્રંથમાં છે. મેં પ્રયત્ન કર્યો એને જોવાનું, પણ કંઈ મળ્યો નહીં. શબ્દકોશમાં છે. કસોટી કરવાના પથ્થર થી સોનાની શુદ્ધતાની તપાસ કરવી, કસોટી કિંમત આપી. પછી છે, છેદમાં શું છે? ભેદ કરીને જુદા પાડીને એને તપાસવું, એનું નામ છે. ત્રીજો તાપ, ગરમી આપીને તપાસીને ગાળીને જેના વડે પૂર્વના કર્મબંધ છૂટી જાય, નવીન કર્મબંધ ન થાય એ રીતે જીવાદી પદાર્થોનું જેના કથન હોય તે. બરાબર. તાપ એટલે તપસ્યા દ્વારા કર્મ નિર્જરા કરવી, એનું નામ તાપ કહેવાય છે. તો આ ત્રણ પ્રકાર છે જે કોઈની વસ્તુની તપાસી શકાય. કસ એટલે પરીક્ષાની કસોટી ઉપર એને
કસવો કે ભાઈ આ ખરો છે કે નહીં, એટલો પથ્થર ખસે ને, પથ્થર થી સોનું બરાબર છે કે નહીં, ઘસી ઘસીને બરાબર, તો એ પરીક્ષાના માપદંડ હોય છે. તો એમ સમ્યક દર્શનના માપદંડ હોય અથવા ધર્મના માપદંડ હોય કે કયો ધર્મ ખરો છે, તો એના જે માપદંડ ઉપર જો બરાબર ઉતરતો હોય તો એ ધર્મ ખરો, નહીં તો ભાઈ એ ધર્મ ખરો નહીં. અહિંસા જેમ કે આ ધર્મ કહેવાય ને, અહિંસા ધર્મ, વિતરાગ ધર્મ, તો એની બરાબર કસોટી કરવી જોઈએ. બધા એમ કહે કે અમે વિતરાગ છીએ, અમે અહિંસા, તો એની કસોટીઓ છે. અહિંસાની પણ કસોટી છે, વિતરાગતાની પણ કસોટી છે. એવી રીતે છે, એને તમે જુદા ભાગ પાડીને એને તમે ચેક કરો છો, તપાસો છો, અલગ અલગ પ્રકારના ભેદરૂપ કહેવાય છે. આ નહીંથી, પેલા નહીંથી, નહીંથી, પ્રમાણથી, નિક્ષેપથી, એવા પ્રકારથી જુદા પાડી એનું નામ છેદ કહેવાય છે. ધર્મ અનેક પ્રકારનો છે, નહીંથી ઘણા પ્રકારથી ધર્મ કહેવાય છે. વસ્તુનો સ્વભાવ છે એનું નામે ધર્મ છે, અહિંસા છે એનું નામે ધર્મ છે, રત્નત્ર છે એનું નામે ધર્મ છે, જીવન રક્ષા કરવી એનું નામે ધર્મ છે, દસ લક્ષણ છે એનું નામે ધર્મ છે, જે ધારણ કરી રાખે એનું નામે ધર્મ છે. એમ ધર્મના કેટલા કેટલા પ્રકાર છે. પછી વ્યવહાર ધર્મ છે, નિશ્ચય ધર્મ છે, દયા ધર્મ છે, સમતા ધર્મ છે, પરમાર્થ ધર્મ છે, નિશ્ચય ધર્મ છે, વ્યવહાર ધર્મ છે, એમ ઘણા ઘણા પ્રકારથી નય નિક્ષેપથી તપાસી તપાસી સિદ્ધ કરવું, એનું નામ છેદ કહેવાય છે. અને પછી એને તાપવો, બરાબર તાપ આપવો જોઈએ. આપણે જીવનની પરીક્ષા કરીને, પરીક્ષા કરીને એને બરાબર પ્રેક્ટિકલ કરવો કે ભાઈ તમે એમ કહો છો કે આનાથી નિર્જરા થાય છે, મને ખબર પડવી જોઈએ ને, કર્મને નિર્જરા થઈ તો કઈ એમને એમ થાય, આપણને ખબર પડે ને, કર્મ આવતા રોકાય અથવા કર્મને નિર્જરા થાય તો આપણને ખબર પડે કે ન પડે, કે આમને આમ જ થઈ જાય ઓટોમેટિક, કે અંદર નિર્જરા ચાલતી હોય ને આપણને કંઈ ખબર પડતો નહીં હોય, એવો નહીં હોય. ભાવ તો ખબર પડે ને આપણે, નિર્જરા અત્યારે જો સતત પ્રતિ સમય દરેક જીવને અનંત કર્મ આવે છે, અનંત કર્મ જાય છે, એને આપણને ખબર પડે કે નહીં પડે, પડે કે નહીં પડે, હા એ ભાવ જ તો ખબર પડે ને, નિરંતર આપણને આશ્રવ થાય છે તો અનંત કર્મ આવી રહ્યા છે. અને પેલા જવાવાળા જે આશ્રવથી જે આપણને ભાવ થયા, એ ભાવ થયા એ બધા ઉદયમાં આવ્યા છે, કર્મનો વિપાક છે. એ વિપાક છે એ પૂરું થાય એટલે ગયા, તો આપણને એ વિપાકથી ખબર પડે કે નહીં પડે, આપણા જે ભાવ છે રાગાદી ભાવ છે એનાથી આવકની ખબર પડે, અને વિપાકથી નિર્જરાની ખબર પડે છે આપણને. એવી જ રીતે આ તો સવિપાક નિર્જરાની વાત થઈ, પણ એવી રીતે અવિપાક નિર્જરા થઈ ન ખબર પડે કે કોઈ પણ પ્રકારનો રાગ દ્વેષ આદિ ભાવ થાય નહીં, પરમ શાંત, પરમ નિરાકુળતા, સમત્વ ભાવમાં સ્થિરતા હોય છે. તો એ આપણને ખ્યાલ આવે કે નહીં આવે કે આપણે અત્યારે સમતા ભાવમાં છીએ, ક્ષમામાં ભાઈ નિરાકુળતા છે, એ ખબર પડે કે નહીં પડે આપણને, એનો અર્થ આપણે નિર્જરા. કેમ કે જેનાથી કર્મબંધ થાય છે એવો એક પણ ભાવ અત્યારે આત્મામાં ચાલતો નથી, તો સ્વાભાવિક રૂપથી અત્યારે હું નિર્જરા તત્વમાં છું એવું ખબર પડે છે. એમ દરેકની પ્રયોગની કસોટી ઉપર કસવું, એનું નામ તાપ આપવો કહેવાય છે, એને તપાવો કહેવાય છે. એમ ગુરુ, દેવ ગુરુ અને ધર્મ ખરા ગણાય છે. તાપની વિશુદ્ધિ કસોટી એ શુદ્ધ જણાય તો તે દેવ ગુરુ અને ધર્મ ખરા ગણાય છે. એટલે બધાના લક્ષણો જાણવા જોઈએ, લક્ષણથી બધી વસ્તુ ગણાય છે. ભગવાનના શું લક્ષણ છે? વિતરાગ અને સર્વજ્ઞ, આ એના મુખ્ય લક્ષણ છે. જે ત્રણ દોષથી રહિત છે એનું નામ લક્ષણ. અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવ,
એટલે કે સર્વજ્ઞ અને વિતરાગતા બધા ભગવાનોમાં હોય, એટલે અવ્યાપ્તિ દોષથી રહિત છે. અને સર્વજ્ઞતા અને વિતરાગતા ભગવાન સિવાય કોઈમાં નહીં હોય, એટલે તે અતિવ્યાપ્તિ દોષથી રહિત છે. અને સર્વજ્ઞ અને વિતરાગતા અસંભવિત નથી, સંભવ છે. કેમ કે રાગ સંભવ છે તો વિતરાગતા પણ સંભવ છે, અલ્પ જ્ઞાન છે તો પૂર્ણ જ્ઞાન પણ થઈ શકે છે, એટલે કોઈ અસંભવ નથી. એમ આ દેવના લક્ષણ છે. તો હવે આપણે કોને દેવ કહેવા ને કોને દેવ નહીં કહેવા, તો આપણે લક્ષણ છે તો આપણે એને કસોટી કરી શકીએ કે ભાઈ એમના અંદર સર્વજ્ઞતા છે અને એમના અંદર વિતરાગતા છે, તો આપણે તમે દેવ છો, ને તમારા અંદર નથી તો તમે દેવ નથી. હું તો તમારી સર્વજ્ઞતા અને વિતરાગતાને નમસ્કાર કરું છું. હવે ભલે તમારું નામ કોઈ પણ હોય, બુદ્ધ વીર જીન હરિહર બ્રહ્મા યા ઉસકો સ્વાધીન કહો, ભક્તિ ભાવ સે પ્રેરિત હો યહ ચિત્ત ઉસી મે લીન રહો. પણ આપણે જેને નમસ્કાર કરીએ એમાં આ બે ગુણો હોવા જોઈએ. જે આપણે ભક્તિ કરીએ ને પ્રસન્ન થાય ને વરદાન આપે એ દેવ કહેવાય કે નહીં કહેવાય? હા બહેનોમાં બતાવો, આપણા માટે સારા કે નહીં? હે દેવ તો કહેવાય ને, તો એ દેવ નહીં કહેવાય. કેમ કે એને રાગ છે. પ્રસન્ન થાય ભક્તિ કરવાથી જે પ્રસન્ન થાય તો એ રાગ કહેવાય છે. અચ્છા આપણને કોઈ દુઃખ આવે ને આપણું દુઃખ દૂર કરી નાખે, વરદાન આપી દે અથવા કોઈ પણ કરે, એ દેવ કહેવાય કે નહીં કહેવાય? એ દેવ નહીં કહેવાય, કેમ કે એને પણ હજી સુધી રાગ બાકી છે. એટલે આવા પ્રકારથી હોય તો એ દેવ કહેવાય નહીં. એટલે સ્વર્ગના દેવો તે દેવ નથી. જે વિતરાગ દેવ છે તે જ સાચા અર્થમાં દેવ છે. દેવ શબ્દનો અર્થ ક્રીડા કરવો થાય છે. તો જે વિષયોમાં ક્રીડાઓ કરે છે એ તો સ્વર્ગોના દેવ છે, અને જે આત્મામાં પરમ આનંદમાં ક્રીડા કરે છે તે ભગવાન વિતરાગ દેવ કહેવાય છે. તો એ જે આત્મામાં ક્રીડા કરે છે એ દેવ છે. એવી રીતે ગુરુના લક્ષણ જાણો. ગુરુના શું લક્ષણ છે? બસ બે જ લઈ લેવા, આત્મજ્ઞાન સમદર્શિતા. આત્મજ્ઞાન હોય અને સમદર્શિતા, આ બંને હોવા. સમદર્શિતામાં નિર્ગ્રંથતા આવી ગઈ, આખી આખું નિર્ગ્રંથપણો છે એમાં સમદર્શિતા છે. બહાર અને અંદર બંને પ્રકારના બધા પરિગ્રહોથી જે રહિત છે એવા દેવ હોય છે. એક શબ્દમાં કહેવું હોય તો જે નિર્ગ્રંથ છે તે ગુરુ છે. બસ આટલો એક શબ્દમાં એનો. હવે આવા લક્ષણ જેના હોય એમને નમસ્કાર છે, નથી તો પછી તમે જેમ છો તેમ. આ કસોટીઓ છે. અને ધર્મ છે, ધર્મનો શું લક્ષણ છે? તો ઘણા બધા લક્ષણ છે, પણ વસ્તુ સહાવો ધર્મ, સ્વભાવ છે તે ધર્મ છે. બસ એટલે જ્યાં જ્યાં સ્વભાવની સાધના થાય, જ્યાં જ્યાં સ્વભાવ સિદ્ધ થાય એ ધર્મ છે. બાકી બધા એ સ્વભાવ જ છે. અહિંસા પણ સ્વભાવ જ છે, સમાધિ પણ સ્વભાવ જ છે. આ બધા સ્વભાવ છે એટલે એમને ધર્મ કીધા છે. એટલે રાગ દ્વેષ આદિને ધર્મ નથી કીધા. એટલે ધર્મની ક્રિયાને ધર્મ નથી કીધો. એ ક્રિયા જો સ્વભાવને સાધે તો ધર્મ થાય, ને જો એ ક્રિયા સ્વભાવના સાધે નહીં તો એ ધર્મ થાય નહીં. એટલે ધર્મ એટલે સ્વભાવ. આપણે ધીમે ધીમે સ્વભાવમાં આવીએ તો સમજીએ કે આપણે ધર્મ કરીએ, અને આપણે સ્વભાવમાં નથી આવતા તો આપણે ધર્મ કરતા નથી. એની ગતિ ભલે ધીમી હોય તો ચાલે, પણ ધીમે ધીમે વ્યક્તિ એમ ઠંડો થવો જોઈએ, ધીમે ધીમે વ્યક્તિ આમ સમાવો જોઈએ. સમાવાનું કહે જે સમજાતે
જેમ જેમ સત્સંગ ભક્તિ વૈરાગ્યથી વધતા જાય તેમ તેમ સમાવાનું કામ થવું જોઈએ. એવું નહીં થવું જોઈએ કે ધીમે ધીમે આપણે ધર્મની ક્રિયાઓ વધતી જાય છે અને અંદરની ઈચ્છાઓ વધતી જાય છે. પહેલા તો આપણે ઓછી વસ્તુઓમાં ચાલતો હતો, ઓછા લોકોથી ચાલતો હતો, ઓછાને ગમતો હતો બધો. હવે ધીમે ધીમે જેમ 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 એટલો સત્સંગ આદિ વધે છે એમ એમ આપણને ગમે ને વધારે લોકો જોઈએ, વધારે વસ્તુઓ જોઈએ, વધારે આવશ્યકતાઓ વધી ગઈ જીવનમાં, અશાંતિ વધી ગઈ, ગમતો નથી, એનો મતલબ આપણે સમાવાનું કામ નથી કરતા. બસ આ સમાવાનું કામ જો નહીં થાય તો પછી પાછળનું જીવન છે ને દુઃખી થઈ જાય. આપણે દુઃખી થવાનું આ છે ને જો સમય ગયા સમજીને કે ભાઈ ભગવાને આ પ્રકારે કીધું છે અને આપણે તો ધીમે ધીમે જેમ જેમ સમજતા જઈએ ને એમ એમ અંદર સમાવાન થાય. હવે ઘણો લાંબા ટાઈમથી સત્સંગ કર્યો તો હવે આપણને જે વસ્તુઓ, વ્યક્તિઓ, જે વાતો અથવા કર્મના ઉદયો પહેલા પ્રભાવિત ઘણો કરતા હતા, હવે એ ધીમે ધીમે ઓછો કરવો છે. પહેલા જે જે વસ્તુઓથી, જે વ્યક્તિઓથી, જે જે ઉદયોથી આપણે આકુળ વ્યાકુળ થઈ જતા હતા, હવે એવું થવું જોઈએ ને? ઠીક છે, પહેલા સમજણ નહોતી, સમજણ નહોતી એટલે આપણને એવું થઈ જતું, પણ હવે સમજણ છે આપણે પાસે ને હવે તો શું કરવું છે? જીવનમાં થોડા દિવસો બાકી છે, થોડા વર્ષો બાકી છે, શાંત થઈ જાઓ. આપણા શરીરથી, આપણી મન બુદ્ધિથી, આપણા વચનથી લોકોની, બીજાની જેટલા હેલ્પફુલ થઈ શકીએ એટલા હેલ્પફુલ થવો, પણ મુખ્ય કામ શું કરવું? સમાવાનું કામ. બસ હેલ્પફુલ થવું કે નહીં થવું આપણે અધીન ભાવ કરી શકીએ કે ભાઈ આપણે જેટલું બને એટલું હું તમારી હેલ્પ કરી શકી, મારી જેટલી શક્તિ છે મન વચન કાર્ય, પણ મુખ્ય કામ મારું શું છે? સમાવ. સમજી સમજીને ઉપયોગ બહાર જાય ને, જાય ઉપયોગ બહાર, એને સમજી સમજીને અંદર લાવ. ને આ આવી સાધના નિવૃત્તિમાં વિશેષ થાય, પ્રવૃત્તિમાં તો જરા ઓછી થાય પણ નિવૃત્તિમાં તો વિશેષ સાધના થાય છે. જય સદગુરુ. તો ઘણીવાર એવો બનતો હોય છે કે જીવનમાં એમ લાગે, સાધના કરતા કરતા જ લાગે કે ભાઈ આગળ નથી જવાતો, આગળ જવાતો નથી, એવો ઘણીવાર લાગે આપણને. ને વાત પણ સારી છે, પણ તે સમયે આપણે આવા પ્રકારથી જીવને સમજાવો કે આખિર શું જોઈએ મનને બતાવો. મન જ્યારે ઘણો આમ ઉછાળામાં હતો હોય ત્યારે શાંતિથી બેસીને મનને સમજાવો કે તારે શું જોઈએ છે બતાવો. તો ધીમેથી અવાજ આવશે આ જોઈએ, પેલું જોઈએ, તો પછી બીજો પ્રશ્ન કરવાનો કે એ તને મળી જશે ને પછી શું થશે બતા. મળી ગયું તને, ચલો આપી દીધું તને, હવે
હવે શું થશે? કઈ નહીં, કઈ નહીં થાય. ભણી ગયો ને, બીજી ઈચ્છા થઈ, પછી ત્રીજી ઈચ્છા થઈ, પછી બીજી વળી ચોથી ઈચ્છા થઈ. આમ ક્યાં સુધી ચાલવું? આવો આપણે ક્યાં સુધી જીવવું ને ક્યાં સુધી ચાલવું? ને પેલા પરાવર્તનો તો ભગવાને કીધા જ છે. આમ કરતા કરતા જ પંચ પરાવર્તનો કર્યા છે. તો હવે એને કઈક રોકવા છે કે આમ ને આમ ચાલવા દેવો છે? ને તને નરક નિગોદના દુઃખો ખબર જ છે કેવા પ્રકારથી છે. એટલે હવે તારે નક્કી કરવાનું છે કે ક્યાં જવું છે, કઈ દિશામાં, દુઃખી થવું છે કે સુખી થવું છે. આવા પ્રકારને મનની સમજાવટથી જ પેલું મન ધીમે ધીમે ઠંડું પડે છે કે ભાઈ ઘણું બધું મેં ઉદ્યમ કર્યો, હવે થોડા માટે શા માટે પાછા પડો, થોડી દૂરી રહી છે. હવે તો મનુષ્ય ભાવ થોડો હોય અથવા થોડા સમય છે અથવા કોઈ પણ છે અથવા આપણે લક્ષ્યની પ્રાપ્તિમાં થોડો જ છે, એમાં શા માટે પાછા પડવો? આપણે આટલી દૂરી આપણે જ કરી નાખીએ. ઘણી વાર એવું થાય કે કંઈક ચાલવાનું હોય ને, પેલું પહાડ ઉપર ચડીએ અને ચડતા ચડતા આવી પેલી છેલ્લી ટોપ બાકી છે અને ત્યાં આપણે પગ છે ને થાકી જાય, ત્યાં બેસી હવે તો નહીં ચડાવે, હવે તમારે જે કરવું હોય કરો, ભગવાનના દર્શન થવા હોય તો થવો, નહીં થવા હોય તો નહીં થવો, મને નહીં ચડાય, હું તો અહીંયા આવે. પછી સાથે વાળા એમ કે જોતા પેલી ચાર ટોપ તું ચડી ગયો છે, તું નીચે દેખ કે તું કેટલો ચાલ્યો છે એ દેખ પેલા તો, હવે આટલો ચાલીને આટલું બાકી છે એના માટે શા માટે હારી જાય છે? ચાલો હું જરા તને હાથ આપું છું, આપણે બંને બે મળીને આપણે ચાલીશું. તો પેલા તો પછી પાંચ ડગ ચાલે ફરી બેસી જાય, અરે ના હવે મારે તમારો સાથે નહીં જોઈએ, બસ આ જન્મમાં મારે આટલું જ ચડવું છે, બસ એવું કહેવું જોઈએ. ઘણી વાર એવું કે આ જીવનમાં તો મારે હવે આ તમે સમ્યક દર્શન ને આત્મ જ્ઞાન ને સમાધિ એ કઈ નથી, મારે અત્યારે મારે શાંતિથી આ બધું આગલા જન્મમાં કરીશ, નેક્સ્ટ એમ કરીને એટલો હારી જાય છે જીવ, એટલો હારી જાય છે. કેમ કે પેલી શક્તિ ઓછી પડી જાય, પેલું બળ ઓછું પડી જાય, સંકલ્પ ઓછો પડી જાય, વૈરાગ્ય ઓછું પડી જાય, તત્વ જ્ઞાન ઓછું પડી જાય, આખું ઓછું પડી જાય છે. અને આ પણ એક વાત કોઈ અપેક્ષાથી સાચી જ છે કે આયુ સાથે, ઇન્દ્રિયોની શક્તિ સાથે, શરીર માનસિક બળ સાથે સાથે આત્મિક બળ પણ ઓછું થતું જાય છે ધીમે ધીમે. આ અપેક્ષાથી સાચું, પણ જો જીવ જાગૃત હોય અને એને પેલો કોઈ એવા ગુરુ મળી જાય કે એને વિશેષ સ્ફુરાયમાન કરે કે તો પછી પાછો જાગે, ના ના બરાબર છે, પેલો આમ બરોબર આમ વાઘ હોય ને, વાઘ શેર તો શિકારને આખો આમ ઉતારી જાય છે, એમ આપણને આખો ઉતારી જાય એવા ગુરુ આપણે ઉપર હોય ને તો આપણને સ્ફુરામાન થાય કે ના યાર આ બધો ખોટી ખોટી વાત છે, આ હું ક્યાં થાકી ગયો છું, થાકવાનું નથી, શરીર આથી થાકે છે, આ બધું છે, ભગવાન કહે છે બરાબર છે, આઈ એમ રેડી, ચલો ક્યાં સુધી ચાલવું છે. તો એ ધીમે ધીમે કરીને પછી તે પાંચમી ટોક ઉપર ચડી જાય છે. એમ ચડવાનો પ્રયત્ન આપણે કરવો જોઈએ. એટલે સમાવાનું કામ કૃપાળદેવ કીધું છે કે આજ સુધી જીવે સમજવાનું કામ, આપણે બધાએ સમજવાનું કામ તો કર્યું પણ સમજીને સમાવાનું કામ કર્યું નથી, એટલે આપણા પરિવર્તનો એટલે ભ્રમણ પરિભ્રમણ ચાલુ છે. તો બસ હવે આપણે સમાવાનું કામ કરવાનું છે. ચાલશે, ફાવશે, ભાવશે, ગમશે, ગમશે. અત્યારે ભોજનાલયમાં જઈશું ત્યારે ખબર પડશે કે ચાલશે, ભાવશે, ગમશે.
આ બધું એવું જ છે, આપણે આપણો ધર્મ સ્વાધ્યાય હોલ સુધી નહીં રહેવું જોઈએ. આપણે ઘરમાં ચાર પાંચ મહેમાન આવે ત્યારે ખબર પડે, પેલા વગર સૂચના આવી ગયા, ભાઈ કાલે અમે 8 જણા છીએ અને તમારે ઘરે આવવાના છે, તો પેલા અફરાતફરી મચી જાય. અમારે તો 2 રૂમ છે, 8 જણા ક્યાં રાખીશું, આ કોઈ ખબર પડતી નથી એમને. અને અત્યારે પહેલાંથી કમસે કમ ફોન કરવો જોઈએ, આપણે શું વ્યવસ્થા કરીશું. આપણે એટલા બધા આકુળ વ્યાકુળ થઈ જઈએ તો ત્યારે ખબર પડે છે આપણને કે આપણી ક્ષમતા, પુણ્યનો ઉદય હોય ત્યાં સુધી આપણી ક્ષમતા બરાબર છે, કેમ કે આપણને કંઈ અગવડ પડતી જ નથી ને, મસ્ત છે. પણ એમ કહીએ કે હવે કાલે તમારા રૂમમાં 2 જણા બીજા રહેવા વાળા આવવાના છે, ત્યાં ખબર પડે આપણી ક્ષમતા. કે પેલા 4 વાર તો ફોન કરે ઓફિસમાં, અરે આપણે તો જમે જ નહીં ને, અત્યારે તો પહેલાંથી જ છે ને, નાનો કમરો છે ને, આ છે ને, પેલું છે ને, આમ છે ને, પેલું છે. અહીંયા જ ખાસ ખ્યાલ રાખવા જેવી વસ્તુ છે કે આપણી ક્ષમતા નાની નાની વાતોમાં કેવી રીતે એડજસ્ટ થઈ શકીએ, કે આપણું બીજા માટે આપણે આપણું છોડી શકીએ કે નથી છોડી શકતા, આ બધામાં જ આપણી સમાયા છે કે નથી સમાયા, એ આનાથી ખબર પડે છે. આપણી સગવડ આપણી લાઈફ સ્ટાઈલમાં જરાક ડિસ્ટર્બ થાય એટલે આપણે આકુળ વ્યાકુળ થઈ જઈએ. કામ તો હવે ડિસ્ટર્બ તો થવાનું ને, તો થયા જ કરે છે ડિસ્ટર્બ. એમ સમજાતે સમા આ પ્રકારથી અહીંયા છે. ચલો કોઈને પ્રશ્ન પૂછવું છે આગળ. કેટલા મુદ્દાઓ થયા આપણે? 10. ચલો 11માં છે, 11માં છે. શિષ્યની જે ખામીઓ હોય છે તે જે ઉપદેશકના ધ્યાનમાં આવતી નથી તે ઉપદેશ કરતા ન સમજવો. હવે આ તો આચાર્યની ગુરુની વાત થઈ. આચાર્યો એવા જોઈએ કે શિષ્યનો અલ્પ દોષ પણ જાણી શકે અને તેનો યથા સમયે બોધ પણ આપી શકે. શિષ્યની જે ખામીઓ હોય છે તે જે ઉપદેશકના ધ્યાનમાં આવતી નથી તે ઉપદેશ કરતા ન સમજવો. લીડર બનવો હોય, લીડર તો લીડર બનવા માટે ઘણી યોગ્યતા છે. આપણે અંડરમાં જેટલા હોય એ બધાનો સ્વભાવ આપણને ખબર હોવો જોઈએ. આનો સ્વભાવ આ પ્રકારથી છે, આનો સ્વભાવ આ પ્રકાર છે, આમાં આ પ્રકારનો દોષ છે. એવો નહીં કે ગુણ ગુણ જોવાનો, દોષ નહીં જોવાનો. દોષ કાઢવા માટે દોષ જોવો પડે, અને જોવો પડે ને ઓટોમેટિક ખબર પડી જાય. આપણે સાથે હોય ને બીજાના દોષ શા માટે ખબર નહીં પડે આપણને? એટલી સૂક્ષ્મ દ્રષ્ટિ તો હોવી જ જોઈએ આપણી કે પોતાના દોષ પણ ખબર પડે અને સામેવાળાનો દોષ પણ આપણને ખબર પડવો જોઈએ. ને જો આપણે સાચા મિત્ર છીએ તો આપણો દોષ પણ કાઢવો અને સામેવાળાનો દોષ પણ આપણે કાઢવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો મિત્રનો આટલો કર્તવ્ય હોય તો ગુરુનો કેટલો કર્તવ્ય? ગુરુનો કર્તવ્ય તો એનાથી મોટો હોય છે. એને તો દોષ બતા આ ગુણભદ્ર આચાર્ય આત્માનુશાસનમાં લખ્યું છે કે જે ગુરુ પોતાના શિષ્યના દોષ જોઈને એને બતાવતો નથી તે ગુરુ એ પોતાના શિષ્યના અધોગતિમાં લઈ જાય છે અને પોતે ગુરુ પણ ગુરુ છે જ નહીં, એને ગુરુ માનવા કેમ? કે એમાં કૃપાળુદેવ લખ્યું છે કે ગુરુ અને શિષ્યને વચ્ચે અનુબંધ દયા હોય છે. કઈ દયા હોય છે? દયાના 8 પ્રકાર છે ને, દ્રવ્ય દયા, ભાવ દયા, આ પ્રકારના 8 પ્રકાર અહીંયા લખ્યા છે કૃપાળુદેવ. એમાં એક અનુબંધ દયા છે. એ અનુબંધ દયા શું છે? કે જો હું મારું આખું જીવન તમને સમર્પિત કરું છું પણ તમારું કામ એ છે કે મને તમે ગલત માર્ગે લઈ જાઓ, મારા દોષ તમારે બતાવવાના, મારું જે જે થાય તમારે બતાવવાનું, આ કર્તવ્ય તમારું છે, એટલે હું તમને સમર્પિત થઉં છું. બાકી હું ખોટા માર્ગે ચાલો અને તમે જોતા રહો
જ્ઞાતા દ્રષ્ટાપણે તો આ આ ગુરુનું કામ નથી, આ ખોટી વસ્તુ છે, તમે ગુરુ એના એના અનુસાર નથી. હા, શિષ્યની યોગ્યતા નહીં હોય, દોષ આપણે બતાવીએ તો એ સ્વીકાર કરવાની યોગ્યતા નહીં હોય, એ તો પછી શિષ્ય પણ નથી ધરાવતો. શિષ્ય એનો નામ છે કે ગુરુ કોઈ પણ પ્રકારનો આપણો દોષ બતાવે તો આપણે એને સરળતાથી સહજતાથી સ્વીકાર કરવો કે આપ કો છો, એ બરાબર કો છો. કદાચ આપણા ધ્યાનમાં નથી આવતો, ઘણી વાર એવું હોય છે કે ગુરુ આપણને કોઈ દ્રષ્ટિ આપે, કોઈ કહે કે ભાઈ આ કામ છે ને કરવા જેવું નથી, અથવા તમારે આમ નહીં કરવું, તો વર્તમાનમાં તો એ દોષ નહીં લાગે, પણ એ દોષ પેદા થવાની સંભાવના છે, એટલે તમને એમ કહે છે ભાઈ આ આપણે યોગ્ય નથી, કેમ કે એ કામ કરવાથી ભવિષ્યમાં દોષ થવાની સંભાવના છે. એટલા માટે અત્યારથી તમને સાવધાન કર્યા. શિષ્યને એમ લાગે કે આમાં આમાં શું વાંધો છે, ત્યારે કંઈ એવું કંઈ છે નહીં, પણ એ ભવિષ્યમાં થવાનું છે. એ દૂરદર્શિતા એમનું મતિ જ્ઞાન એટલો પ્રકારનું પ્રખર હોય કે આવા આવાથી આ દોષ થશે, આમ કરવાથી આ દોષ થશે, આનાથી આ ઉત્પન્ન થશે, આનાથી આ ઉત્પન્ન થશે, એમ ઘણું બધું જાણકારી આચાર્યને હોય છે, ત્યારે આચાર્ય બની શકે છે. આચાર્ય પણ સામાન્ય નથી, એમાં આઠ પ્રકારના આઠ વિશેષ ગુણો હોય ત્યારે તે આચાર્ય બની શકે છે. બોલો, કોને કોને યાદ છે આઠ વિશેષ ગુણો? પરીક્ષા આપી છે, માસી બતાવો, બધા યાદ રહેશે, એક બતાવો બધા આવડી જશે. ચલો, આચારકત્વ, આધારકત્વ, વેરી ગુડ, પ્રકારકત્વ, વ્યવહારકત્વ, આયાપાય વિદર્શિત્વ, અપરિશ્રામિત્વ, અપીડકત્વ અને નિર્યાપકત્વ. આ આઠ ગુણ હોય છે. આચારકત્વ એટલે આચાર આચરણમાં આચાર બધું પરફેક્ટ હોય. આધારકત્વ એટલે બધું શ્રુતને ધારણ કરવાવાળો હોય છે. પછી વ્યવહારકત્વ, વ્યવહારિક બાબતોમાં આનું આમ થશે ને પેલું થશે ને એ બધું પ્રાયશ્ચિત ઇત્યાદિ જે છે ને એ આપવામાં એક્સપર્ટ હોય છે. પ્રકારકત્વ એટલે સંપૂર્ણ સંઘની વૈયાવૃત્તિ એટલે બધા શિષ્યોનું સંરક્ષણ કરવાની એની યોગ્યતા હોય છે, બધાનું ધ્યાન રાખે અને પોતે પોતાનું ધ્યાન રાખે એવી યોગ્યતા હોય છે. એવું નહીં કે બધાનું ધ્યાન રાખવામાં પોતે સાધનાથી ચૂત થઈ જાય, રત્નત્રય છે, એવો નથી. પોતાના રત્નત્રય ભાવમાં સ્થિર રહે અને બધા ઉપર નજર રાખે એ સહજ એવી યોગ્યતા છે. આગળ જઈએ ને તો એવી યોગ્યતા ડેવલપ થાય છે. પછી આયાપાય વિદર્શિત્વ એટલે વ્યવહારના કાર્યોમાં આનાથી આ લાભ થશે, આનાથી આ નુકસાન થશે, આમ કરવાથી આમ થાય છે, આ બધું સંસારની બાબતોમાં પણ બતાવી શકે એવો એક આચાર્યમાં ગુણ હોય છે. પછી અપીડકત્વ, અપીડકત્વ એટલે શિષ્યની પીડાને હરણ કરી લે છે, લઈ લે છે. કેવી રીતે? કે શિષ્યના અંદર શલ્ય હોય એટલે અપરાધ વગેરે થયા હોય, દોષ થયા હોય, તો એ દોષ કોને બતાવે? સામાન્ય સાંસારિક વ્યક્તિઓને બતાવી શકે નહીં. એટલે પછી એ દોષ અંદર દોષ રહી જાય તો તકલીફ, એને આખો દિવસ રાત ઊંઘ ન આવે, એટલે એ ગુરુને બતાવે. તો એ ગુરુ છે એના એને શલ્યને કાઢે, આખો ફ્રેન્ક થઈને બતાવી શકો ગુરુને, જેમ બાળક માને બતાવે એમ ગુરુ સામે બતાવી દે બધું આખું જે જે થાય. એટલે એને અપીડકત્વ, શિષ્યની શલ્યો અને પીડાઓને હરી લે છે. અને અપરાશ પરિશ્રામિત્વ,
એટલે કે જે શિષ્ય દોષ બતાવે, પોતાની કમીઓ બતાવે, એ બીજાને નહીં કહે કે જો આ ભાઈ મારા પાસે આવ્યા હતા, એમને આવા પ્રકારનો અપરાધ કર્યો, જો આમનો આવા પ્રકારનો અપરાધ કર્યો, એમ બીજાને નહીં બતાવે. હજારો લોકો એમને પર્સનલ વાત આવીને કહે, પણ એમની પર્સનલ વાતને અંદર જ રાખે, કોઈ બીજાને બતાવે સમાધિ મરણ સારી રીતે કરાવી શકે છે, એવા પ્રકારથી આચાર્યના લક્ષણો હોય છે. એવા ગુરુઓને, એવા આચાર્યોને, એવા બધાને નમસ્કાર કરીને સ્વાધ્યાય સમાપ્ત. સાહેબજી કઈ બે શબ્દ કેવા છે? સૂત્ર જય સદ્ગુરુ.